તમારા સ્ટાફની સાથે તમારું બિહેવિયર કેવું છે? ઝડપ. માની લો હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવીશ. માની લો 30 વર્ષથી એક વ્યક્તિ તમારા ઘરની અંદર નોકરી કરી રહી છે. જિંદગીમાં એને આંખ ઊંચી કરીને તમારા રૂપિયા સામે નથી જોયું, તમારા પરિવારના લેડીઝ મેમ્બરની સામે નથી જોયું. આજે તમે ઘરે આવ્યા, તમારા શર્ટ માંથી 500 ની નોટ ઓછી થઈ છે. તમે ગણીને મૂક્યા 500 ની નોટ ઓછી 30 વર્ષથી. એ પણ બરાબર સાંભળજો, 30 વર્ષથી સર્વિસ કરે ઘરનો એક મેમ્બર બની ગયો છે અને તમારા શર્ટ માંથી 500 ની નોટ ઓછી થાય. સૌથી પહેલો ડાઉટ તમને કોના પર જાય? કેમ આટલું સોચો? રાત સુધી ગઈ જ નથી નોટ. માની લો કે 500 ની નોટ ગાયબ, તો તમને ડાઉટ કોના પર જાય? મને ખબર જ છે, બધાને ખબર. તો પછી આપણે આ પ્રવચન પૂરું કરીએ, બધી બધાને ખબર જ છે. બોલો, સૌથી પહેલું કોણ? મેં તમને શું કીધું ખબર? 30 યર્સ. He is 30 years old in your home, in your bungalow. 30 વર્ષની નોકરી જેને ઈમાનદારીથી કરી છે એના ઉપર ડાઉટ કરી તમે એની ઇજ્જત ઉપર શું ફેરવી રહ્યા છો? હડકું લોહી. કેમ તમારા ઘરમાં તમારો દીકરો નથી અને એ કોઈ દિવસ તમારા શર્ટમાં તમારા પેન્ટમાં ક્યારે હાથ ન નાખે? તમને પૂછ્યા વગર નાખે કે ન નાખે? બોલો તો ખરા, નાખે. અચ્છા, એ નાખી શકે અને ઓલો ન નાખી શકે. એક બાજુ તમે એમ કહેતા હો કે મારા ઘરના મેમ્બર જેવો છે અને બીજી બાજુ 500 ની નોટ એને જો ઉઠાવી હોય તમે એને રિમાન્ડ પર લેશ. રિમાન્ડ પર કોને પૂછ્યો? લીધીશ. અચ્છા, એનું રિએક્શન શું આવે? માની લો એને લીધીશ, એનું રિએક્શન શું આવે? શું આવે? રિએક્શન શું આવે? કાઢી દુકો સીધું. તો હજી તમારા ઘરમાં કોઈ 30 વર્ષ ટક્યો જ નથી. એક વખત 30 વર્ષ ટકાવીને બતાવો. બહુ બહુ કાઢી ન નાખો. તમે શું કરો કહો? તમે એના પગારમાં ટાકું ફૂકી. 500 તે લીધા છે ને, એક વખત તો મારે તને પનિશમેન્ટ આપવી જ પડશે. એમ કરી તમે એના પગારની અંદર કાપકૂપ મૂકી દો છો. મારે તમને એમ પૂછવું છે, તમે એને પ્રેમથી બેસાડીને તમે એને પૂછો ખરા કે તારે આ 500 કેમ લેવા પડ્યા? જિંદગીમાં 30 વર્ષમાં તે રૂપિયો નથી લીધો, આજે પહેલી વખત તારી નજર બગડી છે, નક્કી કોઈ કારણ હશે. તમને ખબર છે અમદાવાદનું એક મંદિર છે, બાવનજીના લઈ જેને કહો છો, આખા અમદાવાદમાં એક જ છે. ક્યાં આવ્યું? હઠીસિંહ. કોને કોને દર્શન કર્યા છે? કયા ભગવાન છે મૂળ નાયક? વેરી ગુડ. કોને બનાવ્યું? હઠીસિંહ. પ્રતિષ્ઠામાં હઠીસિંહ હતા તો કોણ હતા? વેરી ગુડ, હરકોર શેઠાણી. દેરાસરનું કામ શરૂ થયું, હઠીસિંહ પરલોક ભેગા થઈ ગયા. હરકોર અમદાવાદનું શ્રેષ્ઠ નારી રત્ન તરીકે જો કોઈને બિરુદ આપી શકાય ને તો હરકોર શેઠાણી નહીં. આ બાઈ ઘોઘામાં રહેતી હતી, ઘોઘા ભાવનગર પાસે ઘોઘા છે, ઘોઘાની આ બાઈ હતી ને 13 વર્ષની ઉંમરે પરણીને અમદાવાદ આવી. ખાલી એને દેરા નથી બંધાવી, એ જમાનામાં એને સ્કૂલ બનાવીશ, એ જમાનામાં એને સમાજને જરૂરી કહી શકાય એવી ઘણી બધી બિલ્ડિંગો બનાવી હતી. નારી એના શિક્ષણ માટે પણ એને જબરજસ્ત પ્રયત્નો કર્યા હતા. એ હરકોર હઠીસિંહના પરલોક ગયા પછી પોતે જ દેરાસર ચાલુ રખાવ્યું. રોજ સવાર પડે ખુરશી નાખીને કમ્પાઉન્ડમાં બેસી જાય, સાંજ પડે બધા કારીગરો લાઇનસર આવી જાય. ડે ટુ ડે નો પગાર અપાતો હતો, ડે ટુ ડે નો, અને એક એક રૂપિયો જમાનામાં અપાતો. એક રૂપિયો એટલે કેટલો ખબર છે? ગાડાના પૈડા જેટલો મોટો. એ રૂપિયો મોટો નહીં, રૂપિયાથી એટલું બધું આવે, થેલા ભરીને બજારમાંથી માણસ લઈ આવે રોજ નો એક રૂપિયો. 12 કલાક કામ કરે, 1 રૂપિયાનો પગાર. ડેલી નો આ કાર્યક્રમ. પોતાની પાસે ડબ્બો હોય, ડબ્બામાં ચાંદીના રૂપિયા પડ્યા હોય, એક એક રૂપિયો આપતી જાય અને બધાને રવાના કરતી જાય. એક દિવસ રાતનો સમય 12 વાગ્યા છે, હરકોર શેઠાણી પોતાના ઘરમાં સૂતા છે,
અચાનક બારી ખુલી અને ખુલતાની સાથે હરકોરની આંખ પણ ખુલી. તમારી ખુલે પીપુડા વગાડીએ ને પીપુડા તોય ના ખુલે, હા પણ રિંગટોન વાગે તો ખુલે. પેલા એમ કેવાતું હતું કે મમ્મી નો બાબલો ત્રીજા રૂમ માં સૂતો હોય એ રડે તો માની આંખ ખુલી જાય, આકાશમાં વાદળોની ગડગડાટી બોલાય તો પણ જે માની આંખ ન ખુલે એ માં પોતાનાથી ત્રીજા રૂમ માં બાબલો સૂતો ને રડે તો ખુલી જાય. આજે એ નથી ખુલતી, હવે બાજુનો મોબાઈલ રડે તો ખુલે. બારી ખુલી, હરખોરની આંખ ખુલી, અને એને અંધારામાં જોઈ લીધું કે આ કોણ છે. એક દેરાસર બનતું હોય તો કેટલા કારીગર કામ કરે પૂછો કલ્પેશભાઈ, કેટલા કારીગર હોય, કેટલા હોય? એમને બાવન ચિનાલય હોય તો કેટલા હોય? ઢગલા બંધ હોય ને સેંકડો ની સંખ્યામાં, અને એક એકને નામથી પણ ઓળખે અને ચહેરાથી પણ ઓળખે.